જ્યોતિષની દ્રષ્ટિએ ધનવાન થવા માટે અમાવસ્યા યોગ અને પૂર્ણિમા યોગનું મહત્વ તેમજ કયા નક્ષત્રના ઉપયોગથી અણધાર્યા લાભ નુકસાન અને રોકાણમાં થશે ફાયદો અને જાણી લો કેવી રીતે થશે કુંતી ચક્ર અને કૈલાસ યંત્રથી ધનની વૃદ્ધિ. જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર પાસેથી અને નિહાળો કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. જિંદગીમાં જ્યારે આપણે સર્કસની વાત કરીએ તો સર્કસમાં એક જોકર હોય છે જેને લોકો એક મજાકિયા વ્યક્તિ તરીકે ઓળખતા હોય છે અથવા તો જાણતા હોય છે. પરંતુ જોકર એ પોતાની નજરમાં એક પરફોર્મર હોય છે, એક એચિવર હોય છે, એક કલાકાર હોય છે. એવી જ રીતે દુનિયાના લોકો તમને કોઈ પણ દ્રષ્ટિથી જોતા હોય, કોઈ પણ ઓળખ આપતા હોય, પરંતુ તમે જો તમારા કાર્યમાં તમારા ફિલ્ડમાં ફોકસ કરીને ચાલશો તો જીવનમાં હંમેશા એ તમને વૃદ્ધિ કરશે અને સફળતા મળશે. આવી જ રીતે જ્યોતિષ વિજ્ઞાનમાં આપનું સ્વાગત છે અને પંકજભાઈ આપનું પણ સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. જોકર શબ્દની આજે વાત કરી એટલે મને બહુ બધી યાદ આવી ગઈ કે જીઓ કે જોક એટલે ટૂચકો, કે જેનાથી લોકોમાં હાસ્ય પેદા કરી શકાય. જોકર એટલે જોક દ્વારા હાસ્ય પેદા કરનારો એક વિરલ વ્યક્તિ. સાહેબ, રડાવવું બહુ સહેલું છે, હસાવવું બહુ અઘરું કામ છે. એટલે ઇફ યુ કેન બ્રિંગ ધ બિગ સ્માઇલ ઓન સમવન્સ ફેસ તો દેટ ઇઝ ધી રાઇટ હ્યુમન બિઈંગ ડ્યુટી. તો દર્શક મિત્રો, અશોકભાઈ સરસ મજાની વાત કરી. જ્યોતિષશાસ્ત્ર પણ તમને રડાવી પણ શકે છે અને હસાવી પણ શકે છે. બિલકુલ, તમે નંગો પહેરાવી દો, વિધિઓ કરો તો લોકો રડે, પણ આવું જ્ઞાન આપો તો લોકોના જ્ઞાનમાં વધારો થાય ને લોકો હસે ને તમારો આભાર માને. બિલકુલ. તો આપણી મુખ્ય જે નૈતિક ફરજ છે કઈ, લોકોને હસાવવાની. સો સેલ્યુટ ટુ જોકર શબ્દ અને સેલ્યુટ ટુ એસ્ટ્રોલોજર, જ્યોતિષીને પણ આપણે સલામ મારવી જોઈએ. હવે જીટીપીએલ મંત્રની વાત કરું તો જેવું અન્ન એવું મન, એમ એક કહેવત તો છે કે જેવું અન્ન એવા ઓડકાર, પણ જેવું અન્ન એવું મન અને જેવું અન્ન એવું કર્મ. એક વાત કરીશ કે ભીષ્મ પિતામહ છેવટે જ્યારે બાણ શૈયા ઉપર સૂઈ રહ્યા હોય છે અને એ સમયે અર્જુન, શ્રી કૃષ્ણ, દ્રૌપદી, પાંડવો આ બધા ત્યાં ભેગા થયા હોય છે, ભીષ્મ પિતામહની પીડા જબરજસ્ત હોય છે, કારણ કે એટલી બધી મોટી બાણ શૈયા હોય છે અને બધા એક એક બાણ એમના શરીરની અંદર હોય છે. ત્યારે ભીષ્મ પિતામહ દ્રૌપદીને નજીક બોલાવે છે અને એના ખૂબ જ વખાણ કરે છે અને કહે છે કે તે તો ખરેખર પાંચ પાંડવોને સુંદર રીતે સાચવ્યા અને ખરેખર પત્ની સુખ જો વ્યવસ્થિત હોય તો માનવી કોઈ પણ ફિલ્ડની અંદર જય વિજય મેળવી શકે છે. પુરુષના ગતિ અવગતિનો આધાર, પુરુષના જય વિજય અને હારનો આધાર, પુરુષની આશા નિરાશા, પુરુષની સફળતા નિષ્ફળતાનો મુખ્ય આધાર પત્ની હોય છે. હું સ્ત્રીની વાત નથી કરતો, આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ વાઇફ, પત્નીની વાત કરું છું, એટલે એને અર્ધાંગીની કહે છે. હવે ભીષ્મ પિતામહ દ્રૌપદીને નજીક બોલાવે છે, એના વખાણ કરે છે, એના માથા પર હાથ પીરવે છે, બેટા દીકરા અલંકારિક શબ્દોથી એને નવાજે છે અને કહે છે કે આવતા જન્મની અંદર મારા આશીર્વાદ છે કે તું કેવું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરીશ કે જેના કારણે તારી એમ કે ગણતરી દેવીઓની અંદર થશે અને એને કહે છે કે તું દરેક શાપમાંથી મુક્ત થઈશ અને તારા જેવી સ્ત્રી આ જગત ઉપર એક પણ નહીં હોય એવા મારા અંતર્મનના આશીર્વાદ આ બાણ શૈયા ઉપરથી તને છે. ત્યારે દ્રૌપદી એક કટાક્ષ ભર્યું હાસ્ય કરે છે. સમજવા જેવી વાત છે, કહે છે હે ગુરુદેવ, ભીષ્મ પિતામહ, હે પિતા સમાન ભીષ્મ પિતામહ, અત્યારે તમે ઊંચી ઊંચી વાતો કરો છો, અનેરી વાતો કરો છો, અદ્ભુત વાતો કરો છો, આટલા બધા આશીર્વાદ આપો છો, પરંતુ જ્યારે દુર્યોધનની ભરી સભાની અંદર મારું ચીર હરણ થતું હતું ત્યારે તમે કંઈ બોલ્યા જ નહોતા.
ત્યારે ભીષ્મ પિતા અશોકભાઈ જે જવાબ આપે છે એ સાંભળવા જેવું છે. ભીષ્મ પિતામહ કહે છે કે હે દ્રૌપદે, હે મહાપવિત્ર સ્ત્રી માતા માતે, બાણસૈયા ઉપરથી મારા તને પ્રણામ છે અને વાત સાંભળ કે જ્યારે તારા ચીરહરણ થતા હતા દુર્યોધનની સભામાં, ત્યારે હું દુર્યોધનના ઘરનું અન્ન ખાઈને બેઠો હતો, એટલે મારામાં કુબુદ્ધિ આવી, હિંમત ના આવી, કપટ આવ્યું અને હું મારું વીરત્વ ન બતાવી શક્યો. એનું મૂળ કારણ દુર્યોધનનું પેલું અન્ન અને એના કારણે મારું બગડ્યું મન, અને એના કારણે બગડ્યું મારું કર્મ, અને એના કારણે બગડ્યું મારું જીવતર. તો આ જે દુર્યોધનનું અન્ન ભીષ્મ પિતામહે ખાધું એટલે આ હાલત થઈ. પછી ભીષ્મ પિતામહ આગળ વાત કરે છે કે હે દ્રૌપદી માતે, આજે હું તને આશીર્વાદ આપું છું, જગતની શ્રેષ્ઠ માતે બની શકે અને તારો દેવી અવતાર થશે એવા આશીર્વાદ આપું છું. એનું મૂળ કારણ આજે બાણ શૈયા ઉપર સૂતા સૂતા મારા શરીરમાંથી દુર્યોધનના અન્નમાંથી બનેલું જે લોહી હતું એ બધું જ વહી ગયું છે. એના કારણે આજે હું સાચા સ્વરૂપમાં ભીષ્મ પિતામહ બન્યો છું અને મારા શરીરમાં આજે દુર્યોધનના અન્નનો એક પણ કણ નથી, એટલે આજે હું સાચા અર્થમાં બાણશૈયા ઉપર કર્મનિષ્ઠ અને શુદ્ધ મનથી ભીષ્મ પિતામહ બની અને જીવનની અંતિમ પળો પસાર કરી રહ્યો છું. દર્શક મિત્રો અને અશોકભાઈ, સમજવા જેવી વાત છે આ જીટીપીએલ મંત્રમાં, કે આજકાલ આપણે હોટલોમાં જતા હોઈએ છીએ, વેઇટર ગમે તેવા હાથ હોય, અંદર પેલો બનાવનારો કોણ હોય, નોન વેજ વેજ ભેગું થતું હોય છે, ઘણી વખતે આપણે કોઈના ઘેર જમવા જઈએ ત્યારે સ્ત્રીનું મન કેવું હોય, જબરદસ્તી જમાડતી હોય, કુમને કમને જમાડતી હોય, એની ઈચ્છા ના હોય, પણ તમારું કોઈ એવું ઇમ્પોર્ટન્સ હોય એટલે તમને આમંત્રણ અપાઈ ગયું અને તમને ગમે તેમ કરીને જમાડીને કાઢવાના હોય. હોટલમાં કેટલી ગંદકી હોય છે, લારીઓ પર કેટલી ગંદકી હોય છે, અજાણી લોજ, કોઈ પણ જગ્યાએ તમે બહારની હોટલ, કોઈના ઘરે, અજાણ્યા ઘરે, જ્યાં મન ના હોય, આગતા સ્વાગતા ના હોય, મનમાં નિર્મળ વાત ના હોય, અને એવી જગ્યાએ એવી સ્ત્રી કે પુરુષના ગંદા મન, મન ગંદા વિચારો, ગંદા હાથ અને ગંદકી સાથે બનેલું અન્ન એ પણ પેલા દુર્યોધનની ભરી સભામાં તમારી તંદુરસ્તીના ચીરહરણ કરવાની જ વાત છે. માટે બીવેર ઓફ ધીસ બેડ અન્ન. મહેરબાની કરીને આ વાર્તાનો હાર એટલો જ છે, સમજો કે બહારનું ખાવાનું બંધ કરો, આડુંઅવળું ખાવાનું બંધ કરો, ઘરની સ્ત્રીના હાથે અન્ન ખાશો તો મનની શુદ્ધિ જળવાશે, કર્મની શુદ્ધિ જળવાશે, ઓળકાર સારા આવશે, વિચારો સારા આવશે અને દિવસ સુધરી જશે. વાહ પંકજભાઈ, ખૂબ જ અદ્ભુત વાત કરી, સુંદર વાત કરી જીટીપીએલ મંત્રમાં. અને પંકજભાઈ, આપણે એપિસોડમાં આજે વાત કરી આગળ, તો દર્શક મિત્રોના જે સવાલ છે એ સવાલ એ કર્યો છે કે અમે અમાવસ્યા યોગ વિશે સાંભળ્યું છે, પણ આ યોગ શું છે? અને પંકજભાઈ, ધનવાન બનવા માટેના જે આપણે પ્રયોગ કરીએ છીએ એમાં આ કેટલું ઉચિત પ્રયોગ છે? હવે અશોકભાઈ, મેં અખબારોમાં પણ અસંખ્ય વખત લખ્યું છે કે એક દુર્ગા સપ્તશતીનો એક પ્રયોગ આવે છે. હવે દુર્ગા સપ્તશતી જે દર્શક મિત્રો ધ્યાનથી પઠન કરતા હોય તો તમે એમાં છેલ્લે સિદ્ધ કુંજિકા સ્ત્રોત પછી અગર તો દુર્ગા સપ્તશતી પાઠના અંતમાં એક સુંદર મજાનો પેરા ફકરો લખેલો છે કે જે જાતક આ દુર્ગા સપ્તશતીનો પાઠ અમાવસના દિવસે સતભીષા નક્ષત્રમાં, સમજવા જેવી વાત છે, અને મંગળવારના દિવસે ભોજપત્ર ઉપર મધ્યરાત્રિએ લખી અને મારા ચરણમાં, મા લક્ષ્મીના ચરણમાં મૂકશે, દુર્ગાના ચરણમાં મૂકશે, એવા જાતકો ધનવાન થશે. આવું કેમ? મંગળ લક્ષ્મી સાથે સંકળાયેલું કહે છે. ઉપરાંત ભોજપત્ર એ ખરેખર દેવપત્ર કહેવામાં આવે છે. જ્યારે કાગળોની ઉત્પત્તિ નહોતી થતી અશોકભાઈ,
ત્યારે દેવી દેવતાઓ પોતાના લેખન માટે આ ઝાડની છાલનો ભોજપત્રનો ઉપયોગ કરતા હતા. તો જે પત્રનો દેવો ઉપયોગ કરતા હોય એ પત્ર અતિ પવિત્ર કહેવાય. શતપિશા નક્ષત્ર રાહુનું નક્ષત્ર છે અને આ શતપિશા નક્ષત્ર એ અમાવસ ઉપર એક રૂલિંગ પાવર ભોગવે છે, સામ્રાજ્ય ભોગવે છે. રાહુનું નક્ષત્ર હોય, લક્ષ્મીનો વાર મંગળવાર હોય, અમાવસનો દિવસ હોય, આ હું નથી કહેતો, દુર્ગા સપ્તસતી પાઠની નીચે લખેલી હાજરા હજુર વાત છે કે આવો જ્યારે યોગ બ્રહ્માંડની અંદર સર્જાય, મંગળવાર અમાવસ હોવી જરૂરી છે અને ઉપરાંત શતપિશા નક્ષત્ર રાહુનું નક્ષત્ર, આ ત્રણેયનો સમન્વય થાય તો રાહુના ગુણધર્મો જે છે ગર્ભિત સંપત્તિ આપવાના, રાહુના ગર્ભમાં અઢળક ધન છે, અગમ નિગમ ગ્રહ છે, એ તાકાત તમારામાં પણ આવે છે. પણ અશોકભાઈ તકલીફ એ છે કે આ યોગ માંડ 5-7 વર્ષે એકવાર આવે છે. આપણા દર્શક મિત્રોને આની જાણ કરીશું, અત્યારથી છતાં પણ તમને જાણ કરું છું કે આવો યોગ માર્ચ 2019ની અંદર આવે છે. પહેલાં 2015 માર્ચની અંદર આવેલો, હવે 4 વર્ષ પછી 2019 માર્ચની અંદર આવે છે. તો દરેકે દરેક મિત્રો, દર્શક મિત્રો, અશોકભાઈ, આપણા કેમેરામેન મિત્રો અને GTPL નો ચાહક વર્ગ તૈયાર રહેજો કે આ પ્રયોગ દ્વારા, આ યોગ દ્વારા તમે ધનવાન થઈ શકો છો. આવો અશોકભાઈ સાથે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ સુંદર વાત કરી, જે અમાવસ્યા યોગની વાત કરી તમે, અને દર્શક મિત્રોને પણ યાદ રાખીશું અને આપણે યાદ પણ કરાવીશું કે માર્ચ 2019માં આ યોગની એકવાર થશે ત્યારે એ વખતે ચોક્કસપણે એનો લાભ લે. પંકજભાઈ આગળ વાત કરીએ તો જે ધનવાન બનવાના જે યોગમાં છે એમાં એક પૂર્ણિમા યોગનું પણ ખૂબ મહત્વ છે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. પહેલાં અમાવસની વાત કરી, શતપિશા નક્ષત્રની વાત કરી, મંગળવારની વાત કરી, દુર્ગા સપ્તસતીની વાત કરી, દરેકનો સમન્વય 2019માં આવશે એ વાત કરી. હવે આપણા દર્શક મિત્રોને એક બીજો પ્રયોગ બતાવું કે સોમવાર હોય, આ ચંદ્રનો વાર છે. રોહિણી નક્ષત્ર હોય, આ ચંદ્રનું નક્ષત્ર છે. પૂનમ હોય, આ પણ ચંદ્રનું પૂર્ણ સ્વરૂપની વાત છે. દરેક મારી આ વાતની અંદર, ટીપની અંદર ચંદ્ર, ચંદ્ર અને ચંદ્ર, પૂનમ તો ચંદ્રના કારણે, રોહિણી નક્ષત્ર તો ચંદ્રનું નક્ષત્ર, સોમવાર સોમ એટલે ચંદ્ર, આ ત્રણનો સમન્વય જ્યારે પણ થાય અને એવા સમયે જે જાતક, હું અહીં જે મંત્ર બોલું છું એ મંત્ર પ્રયોગ કરે, અગર તો શ્રી સૂક્તમના 108 પાઠ કરે. આ મંત્ર છે ઓમ ઐમ રીમ અલભ્યા લક્ષ્મી પ્રાપ્તેન પ્રાપ્તેન મમ ઠ ઠ ઠ સ્વાહા. આ મંત્ર જો 108 વાર કરવામાં આવે, અગર તો 11 માળા કરવામાં આવે તો લાભ થાય છે. હવે વાત અહીં અગત્યની એ આવે છે પુનઃ અશોકભાઈ, કે આવા પ્રકારના યોગ હોય છે ને જે કે જે ખરેખર જાતકોને લાભાન્વિત કરતા હોય છે અને જાતકોને ખૂબ જ ફાયદો કરતા હોય છે, બેનિફિશિયલ હોય છે, એવા યોગ વર્ષો પછી ભાગ્યે એક જ વાર આવતા હોય છે. હવે જેમ મેં પહેલાં અમાવસ્યા યોગની વાત કરી, શતપિશા નક્ષત્ર મંગળવારની સાથે, એમાં જે પૂનમ સોમવાર અને રોહિણી નક્ષત્રનો સમન્વય 2020 જૂનની આજુબાજુ આવશે, ત્યારે પણ મિત્રો આપણે મળીએ કે ન મળીએ તૈયારી રાખજો. પંચાંગની અંદર આ યોગ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. બંનેમાં વાત લક્ષ્મીની જ છે, ધનવાન થવાની છે. બંનેમાં વાત તો ધીરુભાઈ અંબાણી અને બિલ ગેટ્સ થવાની જ છે. પ્રયોગ એક અમાવસ્યાનો છે, એક પૂનમનો છે, છતાં પણ ધન લાભ જ છે. આ પ્રયોગ
જે અગાઉ જણાવ્યો અમાવસનો સતમીશા મંગળવારનો, બીજો પ્રયોગ પૂનમ રોહિણી અને સોમવારનો. એટલે એક વાત નક્કી, આ બે પ્રયોગ તમે નિષ્ઠાથી કરશો તો તમને ધનવાન બનાવશે, એમાં લેશ માત્ર શંકા કરવી નહીં. અશોકભાઈ આગળ. બિલકુલ પંકજભાઈ, ખૂબ સુંદર વાત કરી કે આજે યોગની વાત કરી, એમાં આપણે દર્શક મિત્રોને ખરેખર આ પ્રયોગ એ ફાયદો કરશે. પંકજભાઈ, આપણે યોગ ઉપરથી આપણે નક્ષત્ર ઉપર આવી જઈએ છીએ, જે સવાલ છે એમાં, તો બચત સારી થાય અથવા તો બચત કરવા માટે કયા નક્ષત્રનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો કયું નક્ષત્ર શુભ છે? બહુ સરસ મજાની વાત કરી કે તમે ધન કમાવો પણ બચત તમે ન કરી શકો તો ઓલ ઇન વેઇન, કમનસીબી કહેવાય તમારી. તો રોકાણ કરવા માટે, બચત કરવા માટે અશોકભાઈ જે વાત કરી, તો દર્શક મિત્રો સૌથી પહેલાં વાત કરીશ કે બચત હોય કે રોકાણ હોય, પહેલાં ધન હોવું જરૂરી છે, ત્યારે તમે બચત કે રોકાણ કરી શકો ને. આ ધનના રક્ષણ સંરક્ષણ માટે યોગ્ય જગ્યાએ બચત કે રોકાણ કરવું બહુ જ જરૂરી છે. ધનિકો એના માટે મોટા મોટા સીએ રોકતા હોય છે, માર્ગદર્શન લેતા હોય છે, અન્યથા આ ધન ઇન્કમટેક્સવાળા લઈ જતા હોય છે. એટલે આખું ધન સારી રીતે એનું બચત થાય, એની રોકાણ થાય, એનું એ ખૂબ જ જરૂરી છે. મારા ધ્યાનમાં ત્રણ નક્ષત્ર આવે છે અને ત્રણે ત્રણ નક્ષત્ર ગુરુના નક્ષત્ર છે. પુનર્વસુ, વિશાખા, પૂર્વ ભાદ્રપદ. ફરીથી બોલું છું, પુનર્વસુ, વિશાખા, પૂર્વ ભાદ્રપદ. એક મહિનામાં અગર તો 27 દિવસમાં આ ત્રણ નક્ષત્ર 3 દિવસ દરમિયાન આવે આવે ને આવે, આ નક્ષત્રમાં તમે બચત ખાતું ખોલાવો, આ નક્ષત્રમાં કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરો, બેંકમાં ડિપોઝિટ મૂકો, સોનામાં રોકાણ કરો, ચાંદીમાં રોકાણ કરો. ગુરુ કુબેર ભંડારી છે, એના નક્ષત્ર છે. ગુરુ એક્સપાન્શનનો કારક છે, એના નક્ષત્ર છે. તમારા ધનને વિસ્તૃત બનાવશે. દો દુની 4, 4 × 2 = 8 તમે ગણી ના શકો એટલું બધું મલ્ટીપ્લિકેશન તમારા રોકાણ અને બચતનું થઈ શકે છે. પણ જરૂરી છે આ નક્ષત્રમાં રોકાણ કરવું. આવો અશોકભાઈ. બિલકુલ પંકજભાઈ, સમયની જે મર્યાદા છે પ્રમાણે આપણે વાત કરીએ તો આગળ વાત કરવી છે કે રોકાણ નુકસાન ના થાય અથવા તો રોકાણ જે તમારું નુકસાનકારક ના બને તે માટેની આપણે વાત કરવી છે. પરંતુ સમયની મર્યાદા છે એટલે આપણે અહીંયા કાર્યક્રમ અહીંયા સમાપન કરવો પડશે અને આ પ્રશ્નને આપણે આગળના એપિસોડમાં આપણે કેરી ફોરવર્ડ કરીશું. તો દર્શક મિત્રો, આ સાથે જ મને અને પંકજભાઈને કાર્યક્રમ સમાપન કરવાની રજા આપશો. નમસ્કાર. અને અશોકભાઈ, આપણે આવતા એપિસોડની અંદર ખાસ કરીને તમે વાત કરી કે શનિ ના નક્ષત્રોથી શું નુકસાન થઈ શકે, અગર તો કયા નક્ષત્રોમાં શું થઈ શકે, એનું આપણે લંબાણપૂર્વક વાત કરીશું જ. અને ત્યાં સુધી તમારા નમસ્કારની સામે મારા પણ દર્શક મિત્રોને નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.